ઈસાઈ આસપાસ પાઠ 14 આપણો ખોરાક પેજ નંબર 95 ચોપડીમાં ચિત્ર આપેલું છે. એક છે વેણુનું કુટુંબ અને બીજું છે રાણીનું કુટુંબ. વેણુના કુટુંબનું ચિત્ર જો એમાં છે વેણુ, વેણુના પપ્પા સાફ સફાઈ કરે છે ઘરની, એના મમ્મી રસોઈ બનાવે છે. તેવી જ રીતે રાણીના કુટુંબમાં રાણીના મમ્મી રસોઈ બનાવે છે. બીજા ચિત્રમાં વેણુના કુટુંબમાં વેણુ એના મમ્મી પપ્પા બને બધા સાથે જમે છે અને રાણીના કુટુંબમાં રાણી તીર્થે છે અને તેના પપ્પા અને ભાઈ જમે છે. ત્રીજા કુટુંબમાં વેણુના મમ્મી પપ્પા વાંચે છે અને વેણુ સાયકલ હકાલે છે. અને રાણીના કુટુંબમાં મમ્મી અને રાણી કામ કરે છે અને પપ્પા વાંચે છે. જુઓ અને કહો, આપણે બે કુટુંબના ચિત્ર જોયા. બંને કુટુંબના કેવા પ્રકારના કામ કરે છે, લોકો કેવા પ્રકારના કામ કરે છે? તો કે વેણુનું કુટુંબ છે એ સુખી કુટુંબ લાગે છે અને રાણીનું કુટુંબ છે તેમાં રાણી અને એના મમ્મી કામકાજ કરે છે અને પપ્પા એ વાંચે છે. શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? જો હોય તો હા, તો તમારું કુટુંબ કેવું છે? તમારું કુટુંબ તમને તેમના જેવું કઈ રીતે છે એ સમજાવો. વિચારો અને લખો, તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? તમારા કુટુંબ જો સાથે જમતા હોય તો હા લખવાનું, અને ન જમતા હોય તો ના તો કઈ રીતે? તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરો છો? તો કે સબ્જી સમારવામાં ને એમાં મદદ કરી છે. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું અને કેમ? કુટુંબમાં રસોઈ કામમાં પપ્પા મદદ નથી કરતા, કેમ કે તે બહારે જાય છે, ઓફિસનું કામ કરતા હોય અને મોડા આવે છે. પૂછો અને લખો. અહીં કામ જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં, તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધો. તેમની યાદી બનાવો અને બીજા કામો ને રસોઈ બનાવો. તો કે મારા ઘરમાં રસોઈ મમ્મી બનાવે છે, મારા મિત્રના ઘરમાં એના મમ્મી બનાવે છે. બહારથી વસ્તુ લાવવાની, અમારા ઘરમાં મોટા ભાઈ કે મોટી બહેન જે હોય એ વસ્તુ લાવે છે અને મિત્રના ઘરમાં તે જાતે વસ્તુ લાવે છે. કચડો વાળો તો કે બેન છે, બેન મમ્મી બાપ વગેરે. પછી વાસણ સાફ કરવા તો કે બેન, પાણી ભરવું તો કે ભાઈ મમ્મી વગેરે. આપણે ખોરાક ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે? નીચે કેટલીક વાનગીઓને નામ આપીએ છે, થોડા વધારે નામ યાદીમાં ઉમેરો. જે વસ્તુ છોડ વનસ્પતિ કે વૃક્ષમાંથી મળે છે ત્યાં ગ્રીન કરો અને જે વસ્તુ પ્રાણીમાંથી મળે છે ત્યાં લાલ રંગ પૂરો. મન તો કે એ પ્રાણીમાંથી મળે છે તો એમાં લાલ રંગનું ટપકું કરવાનું. મકાઈ તો કે વનસ્પતિમાંથી મળે. પાલક તો કે વનસ્પતિમાંથી. ઈંડા તો કે પ્રાણીમાંથી. ટમેટા તો કે વનસ્પતિમાંથી. હળદર તો કે વનસ્પતિમાંથી. દૂધ પાણી પ્રાણીમાંથી. બટેકા વનસ્પતિમાંથી. માંસ પ્રાણીમાંથી. ડુંગળી વનસ્પતિમાંથી. માછલી પ્રાણીમાંથી. લીંબુ વનસ્પતિમાંથી. અજમો વનસ્પતિમાંથી. કેળા વનસ્પતિ. એવી જ રીતે તમારે બીજા નવા જગ્યા ખાલી છે ત્યાં લખવા. વિચારો અને લખો, તમે જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો? જ્યારે ઈજા થઈ હોય ત્યારે હળદર અને મીઠું લખો. પેટમાં દુખાવો હોય ત્યારે લીંબુ સરબત. શરદી અને ઉધરસ થઈ હોય ત્યારે આદુનો રસ પીવો. દાંતમાં દુખાવો હોય ત્યારે લવિંગ દબાવો. દરેક પોટલા માટે સાચી વસ્તુ પસંદ કરો. જોડવા માટે રેખા દોરો. અહીંયા ચાર વસ્તુ આપેલી છે કે ફૂલ, પર્ણ, ફળો અને છોડના બીજા ભાગ. અહીંયા કેટલીક વસ્તુ આપેલી છે, ગાજર, આદુ, ફણસ, આંબળા, ફળસી, ચણા, કેરી, રાઈ, પાલક, કમળ, પ્રકાંડ, ફ્લાવર, મીઠો લીમડો, મૂળ, કેળા અને બટેકા. તો કે ફૂલમાં શું આવશે? તો કરચનાનું ફૂલ, પછી કમળનું પ્રકાંડ.
છોડના બીજા ભાગ, ગાજર તો કઈ ફળ, આદુ તો કઈ ફળમાં, ફણસ ઈ આવશે ફળમાં, ફણસી તો કે છોડના બીજા ભાગ, કેરી તો કે ફળ, ચણા તો કે ફળમાં, પાલક તો એ પણ, રાઈ તો કે ફળમાં, ફ્લાવર એ ફળમાં, મીઠો લીમડો એ પણ, મૂળો ઈ ફળમાં, કેળું તો કે ફળમાં, અને બટાકા એ છોડના